لله العالمين حافظ سره ومبلغ رسالته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد آمنا بالله وصدق الله العلي العظيم صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد سورة إبراهيم ما جي ચૌદમો સૂરો છે કુરાને મજીદમાં સાતમી આયત તમારી સમક્ષ તમારી સામે તિલાવત કરવાનો શરફ હાસિલ કર્યો છું. ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થાય છે લઈન શકરતુમ લઅઝીદન્નકુમ વલઈન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. જેનો બહુ મશહૂર અને મારૂફ આયત છે. ખુદાવંદ કરીમ કહે છે કે અગર તમે શુક્ર કરશો લઈન શકરતુમ લઅઝીદન્નકુમ હું મારી નેમતમાં વધારો કરીશ વલઈન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ અને અગર તમે કુફરાની નેમત કરશો તો મારું અઝાબ જે છે એ બહુ સખત છે, બહુ અઘરું છે અને બહુ કઠિન છે. કોણ કહે છે? ખુદાવંદ કરીમ કહે છે. હવે એનાથી પહેલા ખુદાવંદ કરીમ કહે છે યુઝબ્બિહૂન અબનાઅકુમ વયસ્તહયૂન નિસાઅકુમ. ખુદાવંદ કરીમ કોને મુખાતિબ હોકર કહે છે? બની ઇસરાઈલને કહે છે. બની ઇસરાઈલને કહે છે કે યાદ રાખો ઈ સમય ઈ ટાઈમને તમે યાદ રાખો યુઝબ્બિહૂન અબનાઅકુમ તમારા બચ્ચાઓને ઝીબા કરવામાં આવતું હતું વયસ્તહયૂન નિસાઅકુમ અને તમારી ઓરતોને યાની બોલા બચ્ચાઓની માને તો સ્પેર કરવામાં આવતું હતું. એ લોકોને કઈ કરવામાં નહોતું આવતું પણ બચ્ચાઓને મારવામાં આવતું હતું. સખત છે જ્યારે બચ્ચાઓને મારવામાં આવે માં જોઈએ. એમાં ફિરઓનના ટાઈમમાં બહુ ઘણા 20,000 બચ્ચાને મારવામાં આવ્યું. બહુ ઘણા એ ટાઈમે, આ ટાઈમે પણ ઘણું કહેવાય પણ એ ટાઈમે એ થતું હતું. બની ઇસરાઈલના બારામાં એ લોકોની આયાત તમે જોવા જાઓ એ લોકોના બારામાં કુરાને મજીદમાં તકરીબન 700 આયત બની ઇસરાઈલના બારામાં છે. ખુદાવંદે કરીમ બની ઇસરાઈલના બારામાં બયાન કરે છે. અને એ લોકોની સ્પેશિયાલિટી શું છે? નેગેટિવ સ્પેશિયાલિટી. એ લોકોની નેગેટિવ સ્પેશિયાલિટી છે કે એ લોકો બહુ જ ઓબ્સ્ટિનેટ હતા. ઓબ્સ્ટિનેટ એટલે ઓબ્સ્ટિનસી એટલે જિદ એટલે જટ જિદ કે ને આપણે બહુ જિદ એકદમ જિદ. અને મૂસાને એ લોકો બહુ જ હેરાન કર્યા હદ ઉપરાંત એ લોકોનો જિદ ના લીધે. એટલે તો આજે પણ તમે ઈરાનમાં કિબલા મોજૂદ છે, તશરીફ ફરમા છે. ઈરાનમાં પણ તમે જોશો કે જ્યારે કોઈ બહુ બહાના કરે ને તો એ લોકો કહે છે કે તમે બહાને બની ઇસરાઈલ નહીં કર, કેમ કે એ લોકો બહુ જ બહાનો કરતા હતા. આ સૂરે બકરા જે છે ને, સૂરે બકરા તમે જુઓ છો, તમે પહેલાથી ચાલુ કરો કુરાનની તિલાવત અને તમે ખાલી તરજુમો જુઓ એનું તો તમને ખબર પડશે કે એમાં બધું બની ઇસરાઈલના બારામાં છે. અને એ સૂરનું નામ પણ રાખવામાં આવ્યું છે બકરા, કેમ કે હુકમ આવ્યું હતું ખુદાવંદ કરીમ પાસેથી કે તમે એક બકરાને ઝીબા કરો. બલકે બકરો નહીં પણ ગાય, આપણી જબાનમાં ગાય, બકરી ના કહેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે તમે ગાયને ઝીબા કરો. હવે જે એક વાત તમને કહેવાય ને તો આસાનીથી છાનો માનો થઈને કામ કરી લેવાનું, પછી બહુ પૂછપૂછ ના કરવાનું. ઇન્સાન જ્યારે બહુ પૂછે પછી મુશ્કેલમાં પડી જાય છે, કે છે ને જે ખાધો ખોદે તે જ મરે. તો એ લોકો પૂછે કે હવે આ ગાય જે છે એ કેવી હોવી જોઈએ, આ ગાય કેવી હોવી જોઈએ, જાતિ હોય યા પાત્રી હોય?
લાંબી હોય યા ટૂંકી હોય, મર્દ હોય યા ઔરત હોય, મેલ હોય યા ફિમેલ હોય, એનો રંગ કેવો હોવો જોઈએ. અને તમે આ સાંભળ્યા હશો, બહુ મશહૂર અને મારૂફ વાક્યો છે, એના અંદર હું નહીં જાઉં, પણ ખાલી એક એક્ઝામ્પલ દેવું છે કે એ લોકો કેટલું હેરાન કરતા હતા. પણ હવે ખુદા પણ જવાબ દીધો, જ્યારે લોકો જવાબ કરતા હતા, મૂસાને કહેતા હતા, મૂસા ખુદા પાસે જતા હતા કે મેં મૂસા કલીમુલ્લાહ હતા, મૂસા અલેહિસ્સલામ ઈ કલીમુલ્લાહ હતા, કલીમુલ્લાહ એટલે ખુદા સાથે ગુફ્તગુ અને વાતો કરતા હતા. અને જ્યારે રંગના બારામાં આવ્યું તો કહેવાનું કે તસુર સુફરાઉ તસુરુન નાઝરીન, એટલે ઈ પીલા રંગની ગાય હોય, પીળા રંગની ગાય હોય કે માણસો જોય અને બ્રાન્ચ યલો, માણસો જોય તો એ લોકોને મજા આવે, તસુરુન નાઝરીન. હવે કામ છે ને, પીલે રંગની ગાય ગોતું પણ કામ છે. પણ બહાર હાલ અમે મૂછ મૂકી દેશું, એના બારામાં અમે બહુ બયાન નહીં કરે, પણ ખાલી તમને એક્ઝામ્પલ દેવું હતું. ઇન્સાનની કામયાબી, અગર આપણે કામયાબી જોઈએ છે તો આપણે અંબિયાની પૈરવી કરે. તો હવે હવે એ લોકો શું કહે છે મૂસા ને કે અરિનલ્લાહ જહરા, એટલે શું કે એ મૂસા અમને છે ને ખુદાને જોવું છે કે આ ખુદા કેવો છે. કેમ કે મૂસા ને સલામ બયાન કર્યા, જેમ કે હર નબી ખુદાના બારામાં પ્રચાર કર્યા અને ચર્ચા કર્યા કે ખુદા એક છે, ખુદા નૂરુસ સમાવાત વલ અર્થ છે, ખુદા ક્યાંય સમાતો નથી, ન જમીનમાં ના આસમાનમાં, ખુદા પોતે કહે છે. જ્યારે મૂસા ને કહે છે એક ફેરે કે એ મૂસા મારા વાસ્તે એક ઘર ગોત, તો મૂસા ને તો બહુ અજબ લાગ્યું કે ખુદા તારા વાસ્તે ઘર, હું ક્યાંથી ગોતું ઘર, તું તો ના આસમાનમાં સમાય છે ન જમીનમાં, તું ક્યાં, તું એક નૂર છે, તું તો બાલાતર છે, નૂર સમાવાત વલ અર્થ છે. તો ખુદા બંદે કરીમ કહે છે મૂસા ને કે એ મૂસા હું સમાઉં છું, અગર જગામાં સમાવ છું તો એક મોમિનના દિલમાં સમાવ છું. મોમિનનું દિલ એ અલ્લાહની જગા છે. હવે કહે છે કે એ હવે જ્યારે મૂસા અલૈહિસ્સલામ કહે છે લોકોને અલ્લાહના બારામાં, તો બની ઇસ્રાઈલ કહે છે કે અરિનલ્લાહ જહરા, અમને જોવું છે ખુદાને આ આંખથી, આપણા પ્રમાણે નેકેડ આઈઝ, આંખથી આપણે ખુદાને જોવું છે. તો મૂસા ખુદાને કહે છે કે આ લોકો મને કહે છે, બની ઇસ્રાઈલ મને કહે છે કે એ લોકોને તમને તને જોવું છે. તો ખુદા કહે છે કુરાનમાં લન તરાનિયા મૂસા, એટલે હરગિઝ તું મને નહીં જોઈ શક. આપણું શિયા એતકાદી છે કે આપણે દુનિયામાં ને આખરતમાં પણ કયામતમાં પણ ખુદા નહીં દેખાય. બીજા લોકો એમ માને છે કે કયામતમાં ખુદા દેખાશે એ પોતે જાણે, પણ આપણે કહે છે કે ખુદા દેખાશે જ નહીં. અને ખુદા કુરાનમાં પણ કહે છે હરગિઝ, લન એટલે હરગિઝ અરબીમાં, લન તરાની યા મૂસા, તું મને હરગિઝ નહીં જોવે. પણ ખુદાવંદે કરીમ મૂસાને કહે છે કે પણ એ લોકો કહે છે કે લોકોને જોવું છે, જ્યારે હું તને તૌરાત આપીશ તો તું એ લોકોને લઈ આવજે તોરા ઘરાને. ભલે એ લોકો આ મોજીઝોને તો જોવે, મને તો નથી જોઈ શકતા, પણ મારું મોજીઝોને જોવે. આ પણ એક શરફ છે કે જ્યારે તું ખુદાનું મોજીઝો જોઈ છે તો ખુદા, તો નબી મૂસા અલૈહિસ્સલામ એ લોકોને કહે છે કે ફલા તારીખમાં ફલા અયામમાં હું જઈશ તૌરાત લેવા, ક્યાં, મીકાતમાં. તો જ્યારે હું જાઉં તો તમે પણ આવજો. 70,000 બની ઇસ્રાઈલને ચૂંટવામાં આવ્યું, પછી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું. 70,000 માંથી 7,000 થયા, 7,000 માંથી 700 થયા, 700 માંથી 70 થયા. 70 જાના બની ઇસ્રાઈલ બધા ગયા, ક્યાં, કોહેતુરમાં. એ લોકો કોહેતુરમાં ગયા, હવે શા માટે, તાકે આ મોજીઝોને મુશાહેદા કરે, તાકે આ મોજીઝોને લોકો જુએ પોતે કે ખુદાવંદે કરીમ મૂસાને તૌરાત આપે છે. તો જ્યારે એ લોકો પોતે જોઈ છે, એ લોકો પોતે મુશાહેદા કરે છે એ લોકોની આંખથી કે એ લોકોને તૌરાત, મૂસાને તૌરાત મળે છે, જ્યારે પોતે જોઈ રહી છે, પછી લોકો શું કહે છે કે ખરી શું કહે છે કે આ મૂસા જે છે આ મેજિશિયન છે, મૂસા જાદુગર છે, સહેર કરે છે, આ ખાલી એક જાદુ કરે છે મૂસા, આ મોજીઝો નથી.
તો ખુદાવંદે કરીમ મૂસાને કહે છે કે એ લોકોને કે કે આ પહાડના નીચે એ લોકો જાય, બધા 70 જણા એ લોકો જાય અને જુએ, એ લોકો શું જોશે? એક નૂર જોશે. હવે આપણે ઇન્સાન છે ને બહુ ઝઈફ છે, કુરાન કહે છે ખુલિકલ ઇન્સાનુ ઝઈફા, આપણે માં તવાન નથી, ઓલી કેપેસિટી અને પોટેન્શિયલ અને કુદરત નથી ઘણી વસ્તુ જોવાની, ઘણી વસ્તુ સાંભળવાની. નથી થતું એમ કે આપણે કઈક સાંભળીએ છીએ અને શોક લાગી જાય છે, કોઈ બેહોશ થઈ જાય છે અને નાઉઝુબિલા માઝલા બીજા મરી જાય છે, જ્યારે કઈ એવું વસ્તુ જોઈ છે કે એ લોકો તવાન નથી લઈ શકતા, તાપ નથી લઈ શકતા. તો એ લોકો જ્યારે આ ખુદાવંદે કરી જ્યારે કહે છે, હુકમ આપે છે કે જા મૂસા એ લોકોને કહે કે પહાડના નીચે એ જાય અને નૂરને જોય. નૂર છે, ખુદા પોતે નથી, પણ એ નૂર પણ ખુદા ખલ્ક કર્યો છે. આ તો મારી મખલુક છે, ખાલી નૂરને લોકો જોઈએ. જ્યારે લોકો જાય છે એ નૂરને જોઈએ છે, સાયકા હોય છે અને નૂર હોય છે. જ્યારે નૂર સાયકા એટલે ટ્રમ્પેટ માફક એક અવાજ આવે છે અને લોકો જાય છે એ નૂરને જોઈએ છે, તો લોકો બધા 70 જણા મરી જાય છે. કુરાન કહે છે બધા મરી જાય છે બધા. સુમ્મા બાઅસનાકુમ મિન બાદ મૌતિકુમ લઅલ્લકુમ તશકુરૂન. એટલે જ્યારે લોકો મરી જાય છે ત્યારે મૂસાને થઈ વ્યાધિ કે ખુદા હું તો લોકોને લાવી દીધો અહીંયા બધા 70 જણાને, આ લોકો તો મરી ગયા, પણ હું લોકોને શું છે, મારી કોમને શું જવાબ આપીશ? તો કુરાન કહે છે સુમ્મા બાઅસનાકુમ મિન બાદ મૌતિકુમ લઅલ્લકુમ તશકુરૂન. એ બની ઇસ્રાઈલ, હું તમને પછી જિંદગી પાછો આપ્યો મોત પછી. કુરાન કહે છે સુમ્મા બાઅસનાકુમ, તમે ઉઠાયરો, તમે તો મરી ગયા હતા, સુમ્મા બાઅસનાકુમ સિદ્ધજન મિન બાદ મૌતિકુમ મોત પછી, શા માટે? લઅલ્લકુમ તશકુરૂન, તાકે તમે શુક્ર કરો, તાકે તમે શુક્ર કરો. આ લોકોને બહુ જ ઘણી નેમત મળી, બહુ જ ઘણી નેમત ને મળી, ને એ લોકો બહુ માંગતા હતા. પ્રોબ્લેમ એ છે ને, માણસો કદર ના કરે, હે ને? મક્કાના રહેવાસી ઉમરા ઓછું કરે. પ્રોબ્લેમ એ છે ને કે કેમ કે એક છે નેમત છે તો એ લોકો વેલ્યુ ના કરે, કિંમત ના જાણે એ નેમતની. એટલે એટલું બધું સવાલ કરતા હતા, એટલું બધું સવાલ કરતા હતા. મૂસાને કહેતા હતા કે અમે તમને નહીં માને હતા કે તમે ઉડો, હે બાબા તમે ફ્લાય કરો, તમે ઉડો અમે જુએ તો અમે માનશું. યા તો એ લોકો રાતના પોતે કઈ લખે પેપરમાં, પત્રમાં ફક કઈ લખે, પછી સવારના મૂસા પાસે આવે, નબી મૂસા પાસે, નબી મૂસાને કહે કે જો આ ખુદા તરફથી આવ્યું છે, તો ખુદા પણ જવાબ આપે છે કે મારા તરફથી જે આવવાનું હતું એ આવી ગયું, જે હતું બધું એ તૌરાતમાં છે, તૌરાતમાં છે ઓલરેડી. એટલુંક ને ખુદા એ લોકો એટલુંક એટલી બધી નેમત આપ્યો કે જેની કોઈ હદ નથી. એટલી બધી નેમત કે કુરાન કહે છે કે તમે પોતે જોયા તમારી આંખેથી કે તમારો દુશ્મન ફિરઔન જે તમને બહુ હેરાન કરતો હતો એ ડૂબે છે, તમે પોતે જોયા, તમે પોતે જોયા કે દરિયોમાં સમંદરમાં રસ્તો થાય છે, આ પણ મોટી વસ્તુ છે. તમે પોતે જોયા કે સમંદરમાં રસ્તો થાય છે. તમે એ લોકો પછી કહેતા હતા કે બહુ ગરમી છે, આપણે પણ ઘણી વાર કમ્પ્લેન કરતા હોય છે ને, શિકાયત કરતા હોય છે કે બહુ ગરમી છે, એ લોકો પણ કમ્પ્લેન કરતા હતા કે બહુ જ ગરમી છે. તો વાદરા જે છે, ક્લાઉડ, વાદરા એ લોકોને છાયા દેતું હતું, અજીબ છે, વાદરા છાયા દેતું હતું એ લોકોને. અને એ લોકો કહેતા હતા કે અમને ખાવાનું હવે અલગ ખપે છે, અમે થાકી ગયા છે. બે અસલીહા વ આદસીહા વ ફૂમીહા, કુરાન પ્રમાણે આ દાલ જે છે ને ડુંગરી ને આવું બધું, આ બધુંથી અમે બધાથી થાકી ગયા, અમને કઈ નવું ખપે છે, અમને નવું ખપે છે. તો ખુદાવંદે કરીમ એ લોકોને મન્ના ને સલવા આપ્યો, ખાવાનું ઉતાર્યો, સ્પેશિયલ ડિલિવરી જે કુરાનમાં છે, મન્ના ને સલવા, ફાઇન ખાવાનું ખુદા એ લોકોને ઉતારી દીધો. યાની બધી નેમત ખુદાવંદે કરીમ એ લોકોને આપ્યો, જાત જાત ની નેમત, પણ એ લોકો કદર ના કર્યા. આ યહૂદી આજ સુધી છે ને, અને અમે હજી બયાન કરશું એ લોકોના બારામાં કે પ્રેઝન્ટમાં પણ છે, હજી સુધી લોકો હેરાન કરે છે, મુસલમાન મુલ્ક ને હેરાન કરે છે આજ સુધી ફિલિસ્તીન ને. અને તમે જોવા જશો કે જ્યારે નબી અલ્લાહ મૂસા ગયા હતા તૌરાત લેવા, પછી શું કર્યા? સામરી ને પછવારે થી કીધા. કુરાન કહે છે ને વવાઅદના મૂસા 30 લૈલતા વઅતમમના બિઅશરિન ફતમ્મ મીકાતુ રબ્બિહી 40 લૈલા,
وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين. موسى هي ميكاتما سوكروا تورات لوا 30 دیوس પછી એક્સટેન્ડ થયું 10 દિવસ વધારે તો 40 રાત મૂસા મિકાત માર્યા કોહે તુરમાં શા માટે તાકે તૌરાત મળે પછવારેથી એ લોકો સામેરીને કીધા કે ઇજ અલ્લાના ઇલાહન એટલે શું તું અમારા વાસ્તે ખુદા બનાવ અમારા વાસ્તે તું ખુદા બનાવ હવે ખુદા એટલે પાછો બુદ્ધ પરસ્તીમાં જાય પાછો તું બુદ્ધ બનાવ અને અમે બુદ્ધની પરસ્તીશ કરે એટલે પુતલો પુતલાને તમે બનાવો હવે આ સામેરી જે હતો સામેરીને કીધા સામેરી એનું મર્તબ થોડું મોટું હતું કોઈ ફેક્ટર તમને ખબર છે ને દેગ કરતા ચમચા ગરમ ઓનો દેગ પોતે ગરમ ના હોય પણ ચમચો ગરમ હોય કોઈ ફેરી જે જેના પાસે વધારે ઓહદો હોય એ વધારે કાય કરી નહીં પણ એના જે નીચે જે કામ કરતા હોય એ વધારે એ લોકો ઓથોરિટી બતાવે ને પાવર બતાવે કે હું પણ કાય છું ફારસીમાં મેં કહે છે મા હમ હસ્તી હું પણ છું તો હવે આ સામરી મૂસા સાથે બાજુ બાજુમાં હતો તો એને થોડું ઓહદો મળી ગયો એને થોડું પાવર મળી ગયો તો ઈ શું કરે છે હવે એ લોકો આને કીધા કે તું છે ને કાઈ બનાવ તો ઈ સોનાથી સોનથી ગોલ્ડથી ગાયના બચ્ચાને બનાવ્યો આપણે કહે છે ઇંગ્લિશમાં કાફ ગાયના બચ્ચાને બનાવ્યો ઈ બનાવ્યો પછી હવે કુરાન પ્રમાણે જસદ લહુ ખુવાર કુરાન કહે છે કે ઈ જસદ ખાલી હતું ખાલી બોડી હતું પણ ઈ જસદમાં ખુવાર ખુવાર એટલે અવાજ આવતો હતો સ્પેશિયલ અવાજ આવતો હતો હવે આપણે જ્યારે વાંચીએ કે સાંભળીએ તો આપણને અજબ લાગે છે કે અવાજ ક્યાંથી આવ્યો ટેપ રેકોર્ડ તો ના હતું ફોન પણ ના હતું કે આપણે કે કઈ રેકોર્ડ કરે કે કઈક કઈક મશીન હોય કે કઈક નાખ્યું હશે સામરી આ જ્યારે બોડીમાં આ ગાયના બચ્ચાના સોનનું બનેલું આખું એનું જયારે અવાજ આવતું હતું તો માણસો વધારે માન લે આવ્યા એ લોકો કીધા કે અમે એની પરસ્તીશ કરે અને એની પૂજા કરે હવે આ તો રહ્યો ખુદા ગાયનો બચ્ચો એટલે પાછો બુદ્ધ પરસ્તીમાં આવ્યા પૂજા કરવા લાગ્યા એટલે મૂસાની બધી મહેનત અને ઝહેમત પાણીમાં હવે મૂસા નથી ને જયારે નથી હોતો કોઈ પોતે તો માણસો ફાયદો લે છે તો એ લોકો ફાયદો લીધા કીધા હવે તું બનાવ નહીં બનાવ્યો પણ શાયદ તમને અજબ લાગશે કે અવાજ ક્યાંથી આવ્યો અને એક સવાલ છે મુફસ્સિરીનના દરમિયાન પણ એ લોકો જવાબ આપે છે સૂરે તાહા વર્સ નંબર 95 અને 96 એ લોકો કહે છે કે સૂરે તાહામાં પોતે સામરી કહે છે મૂસાને કે એ નબી અલ્લાહ એ મૂસા જ્યારે જિબ્રાઇલ અમીન તમારા પાસે આવતા હતા અને જ્યારે ઈ આવતા હતા તો મને થોડી પાવર મળી ગયું હતું જિબ્રાઇલ અમીન ઇનવિઝિબલ છે આમ કોઈને બીજાને ના દેખાય પણ મારું મર્તબો થોડું ઊંચો થઈ ગયું હતું તો હું જોઈ શકતો હતો જ્યારે હું જોઈ શકતો હતો જિબ્રાઇલના પગમાંથી હું ધૂળ લીધો ઈ ધૂળ આ ગાયના જે બનેલું જે ગાય જે સોનું છે ને એના અંદર હું નાખ્યો જ્યારે અંદર હું નાખ્યો પછી બોલ્યો કે તું બન ને કઈ બોલ તો પાવર મળ્યો ને કઈ બોલવા લાગ્યો અવાજ કરવા લાગ્યો તો હવે સવાલ ઈ કરું છું કે અગર ઓલું ધૂર જેમાં જિબ્રાઇલ ઉભા હતા અને ઈ ધૂર અગર સામેરી લીધો અને ઈ ગાયના અંદર નાખ્યો ગાયમાં અવાજ આવ્યો પાવર હતું તો આજે અગર આપણા પાસે અલમ હોય અગર આપણા પાસે મેમ્બર હોય અગર આપણા પાસે બધું આહલુલ બેઇતનું હોય ચાહે ઝૂલો હોય તાબૂત હોય આ પણ શાઈર અલ્લાહ છે આ પણ અલ્લાહની નિશાની છે જેમ કે કુરાન સૂરે બકરામાં કહે છે શું કહે છે ઇન સફા વલ મરવા મિન શાઈર અલ્લાહ કે આ સફા ને મરવા આ શાઈર અલ્લાહ માંથી છે આ ખુદાની નિશાનીમાંથી છે અને વમઈ યુઅઝિમ જે પણ વમઈ યુઅઝિમ શાઈર અલ્લાહ ફઇન્નહા મિન તક્વલ કુલુબ જે પણ ખુદાની નિશાનીને રિસ્પેક્ટ આપશે તાઝીમ કરશે વો મન યુઅઝિમ શાઈર અલ્લાહ ફઇન્નહા મિન તક્વલ કુલુબ તો એનું તકવા વધશે અગર ઈ રિસ્પેક્ટ આપશે તાઝીમ કરશે આજે આપણે કહે છે આ બિદત છે અલમ બિદત મિમ્બર બિદત ઝૂલો અલિયાસગરનો બિદત તમને ખબર છે કેટલી હાજાત મુસ્તજાબ થાય છે
કેટલીક હાજત મુસ્તજાબ થઈ છે. ઇમામ જાફર સાદિક સલાવાતુલ્લાહ અલયહી વસલમ વસીલો બનાવ્યો અને એનું કામ થઈ ગયું. તો આજે આપણે કહીશું કે આ બધું બેદરક છે. ક્યાંથી થાય? ના, બિદત નથી. હવે આપણે કહીએ છીએ એક રેવોલ્યુશન આવી જાય, આ બધું ભૂલી જાઓ, આ અમને ખપતું જ નથી, આ બધું જૂનું જૂનું છે. ના ભાઈ, આ ઈમાનની નિશાની છે. મોહબ્બતે અલી વ આલે અલી, આ ઈમાનની નિશાની છે. ઈમાનનું એક નિશાની ઈ છે. અગર આપણા પાસે ઈમાન છે તો અગર છે બધું આ લોકો તરફથી છે, વરના આપણા પાસે કઈ નથી, કઈ રહ્યું નહીં. એટલે તો જ્યારે ત્યાં શું રમ આપણે કહે છે, અલ્લાહુમ્મા જઅલ માહિયા માહિયા મુહમ્મદી વ આલે મુહમ્મદ વ મમાતી મમાતા મુહમ્મદી વ આલે મુહમ્મદ. એ ખુદા કે તું જિંદગી આપે છે તો મુહમ્મદ અને આલે મુહમ્મદ ની મહબ્બત અને મવદ્દત માં જિંદગી અતા કર. અગર મોત આપે છે તો મુહમ્મદ અને આલે મુહમ્મદ ની મહબ્બત અને મવદ્દત માં મોત આપે. બધુંય છે. આપણે વબ્તગુ ઇલૈહિ વસીલા, કુરાન કહે છે સૂરા માઇદા માં કે વર્સ 35 35 આયત છે, પાંચમો સૂરો છે સૂરા માઇદા માં, કે તમે કઈ ખપે છે તો મારા પાસે પહોંચો વસીલાથી. વક્ત હોય લઈ વસીલા. અમે બહુ ગુનેગાર ઇન્સાન છે, રાત અને દિવસ અમે ગુનાહ કરે છે. અમને પહોંચ્યું છે ખુદા પાસેથી તો વસીલાના દરમી વસીલા થ્રુ આપણે પહોંચી શકશે ખુદા વડે કરીમ પાસેથી. એક દુરૂદ ભેજે મોહમ્મદ અલી મોહમ્મદ પર, વાહ સલ્લા મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો સામરી કહે છે કે જ્યારે હું આ ધૂર નાખ્યો છું ત્યારે આ જસદને આવા પાવર મળ્યું અને એ લોકો માઇના માનવા ગયા. પછી મોટું પ્રોબ્લેમ થઈ ગયું અને પછી મૂસા કહે છે લેકાને કુરાન પ્રમાણે તુબુ ઇલલ્લાહ, તમે અલ્લાહ તમે અલ્લાહ પાસે તોબા કરો, માફી માંગો. અને એ લોકો તોબા કર્યા બની ઇઝરાઈલ. પણ એમ જ પ્રોબ્લેમ ઈ જ થયું, પ્રોબ્લેમ ઈ જ હતું એ લોકોનું, એ લોકોનું પ્રોબ્લેમ એ જ થતું ગયું, એ જ થતું ગયું. જો તમે કુરાને મજીદમાં સૂરે જુમામાં તમે હર જુમામાં આ આયત સાંભળતા હશો, યા અયુહલ્લાઝીના હાદુ ઇન ઝામતુમ અન્નકુમ ઔલિયા અલ્લાહ મિન દુનિન નાસ ફતમન્નુલ મૌત ઇન કુન્તુમ સાદિકીન વલા યતમન્નુનહુ અબદન બિમા કદમત અયદીહિમ વલ્લાહુ અલીમુમ બિઝ્ઝાલિમીન. એનો મતલબ શું છે? અને હાદુ એટલે બની ઇસ્રાઈલ, એ યહૂદ, યા અયુહલ્લાઝીના હાદુ ઇન ઝઅમતુમ અન્નકુમ ઔલિયા અલ્લાહ મિન દુનિન નાસ ફતમન્નુલ મૌત. અગર તમે કહો છો કે અમે બહેતર છે બીજા કરતા તો તમે મોતનું તલબ કરો, મોત માંગો. કુરાન કહે છે કે વલા યતમન્નુનહુ અબદન બિમા કદમત અયદીહિમ વલ્લાહુ અલીમુમ બિઝ્ઝાલિમીન. એ લોકો ક્યારે પણ મોત નહીં માંગે, કુરાન કહે છે, ખુદા કહે છે, ક્યારે પણ. કેમ કે એ લોકો જાણે છે કે એ લોકો શું મોકલાવ્યા છે અલ્લાહ પાસે, તો એ લોકો મોત નહીં માંગે. વલ્લાહુ અલીમુમ બિઝ્ઝાલિમીન, અને ખુદા પણ જાણે છે ઝાલિમીન ઉપર આગાહ છે. કેમ કે એ લોકો કહેતા હતા ને કે અમે અમે અલ્લાહના ફરઝંદ છે, નહનુ અબના અલ્લાહ, અમે જહન્નમમાં નહીં જાય, અમે જન્નતમાં જાશું. અગર જહન્નમમાં જાશું તો થોડા દિવસ વાસ્તે જાશું, જહન્નમની આ ગમને નહીં છૂએ. તો ખુદા એ લોકોને જવાબ આપે છે. કુરાનમાં ખુદા કહે છે કે એ લોકોને અમે અગર એ લોકોના ઇખ્તિયારમાં આપે ને કે એ લોકો જીવે તો એ લોકો કહેશે કે અમને હજાર વર્ષ જીવું છે. એટલું લાંબી જિંદગી અમને જોઈએ છે કે અમે હજાર વર્ષ જીવે, કુરાન કહે છે. અગર એ લોકોના ઇખ્તિયારમાં અમે રાખ્યા હોત તો કુરાન શું કહે છે? વલ્લાહુ અલીમુમ બિઝ્ઝાલિમીન, ખુદા આગાહ છે, બાખબર છે ઝાલિમીન સાથે. દર હકીકત આ લોકો ઝાલિમ છે, ઝાલિમ છે, ઝુલ્મ કરે છે આજ સુધી. અને આ મને ખાસ લઈ આવતું કેમ કે એક રાત હું રાખું તો આના વિશે, નબી મૂસા વિશે ખાસ, કેમ કે આ બહુ રેલેવન્ટ છે આજના કરંટ અફેરમાં, આજની જિંદગીમાં આ ટોપિક બહુ જ જરૂરી છે કે આપણે જાણે શું થાય છે પેલેસ્ટાઈનમાં, પેલેસ્ટાઈનમાં શું થાય છે. અને આપણે બહુ આરામથી જે વસ્તુ બોયકોટ થઈ ગયું છે, જે વસ્તુ ફોરબિડન થઈ ગયું છે, જે વસ્તુ અમારા વાસ્તે હરામ કરાર કરવામાં આવ્યું છે આપણે ઇસ્તેમાલ કરે છે. આપણે કહે છે ના વાંધો નથી, શું ફરક પડશે? તમને ખબર છે
આ જુલમ જે લોકો કરે છે આજે ચાલુ નથી કર્યો, લગભગ 75 વર્ષ થવા આવી છે, 75 યર્સ. કેટલોક ટાઈમ પહેલા આ લોકો જુલમ કર્યા, ને જુલમ શું, આ દેશ જે છે ફિલિસ્તીન, એ લોકો જ છે, ફિલિસ્તીનિયન્સ જ છે. એ લોકો આવ્યા, એ લોકોને જગા મળી, પેલેસ્ટિનિયન્સ એ લોકોને જગા આપ્યા, પછી એ લોકો આવ્યા, હવે એ લોકો પેલેસ્ટિનિયન્સને કાઢે છે. ને કેવી રીતના કાઢે છે? જુલમ કરીને કાઢે છે. તો રસૂલ ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવે છે, કોઈ પણ મુસલમાન અગર સવારના ઉઠે અને બીજા મુસલમાનના બારામાં ન વિચારે, ફલૈસા બિમુસ્લિમિન, આ મુસલમાન નથી, અગર બીજા મુસલમાનના બારામાં ન વિચારે, આપણે અગર ન વિચારે લોકોના બારામાં, કેમ કે આપણે તો અલહમદુલિલ્લાહ આપણે મજામાં છે, આપણે કઈ પ્રોબ્લેમ નથી, આપણા પાસે અમનિયત છે, તો આપણે કાંઈ નથી વિચારતા લોકોના બારામાં, આપણે કાંઈ નથી કરી શકતા, દુઆ કરે પહેલા. બીજી વસ્તુ આપણે બોયકોટ કરે, આ કિટકેટ છે, કોકાકોલા છે, અને બીજી બધી વસ્તુ કાંઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખરી. તમને ખબર હશે ઓલું વાક્ય નબી ઇબ્રાહીમના બારામાં, કે ઓલી માખી હતી એના મોઢામાં પાણી હતું, એક ડ્રોપ પાણી હતું, ખાલી ટીપો હતું પાણીનું, અને એ માખી ગઈ, એ કોશિશ કરતી હતી કે એ આગને બુઝાવે, શા માટે ઠારે એ આગને. તો એને કહેવામાં આવ્યું કે શું ફેર પડશે, તારા પાસે તો ખાલી એક બે ટીપો છે. એ કહે છે મને ખબર છે મારું નામ આવે ઓ લોકોના ફહેરિસ્તમાં જે મદદ કર્યા ઇબ્રાહીમને. તો એ મૌલા કાયનાત ફરમાવે છે કે કુલુ લિઝાલિમ, કે કુલુ કુલુ લિઝાલિમ ખસ્મા વલિલ મઝલુમ આઉના. મૌલા કાયનાત ફરમાવે છે કે ઝાલિમને તમે સાથ નહીં આપો અને મઝલુમની તમે મદદ કરો. આ મઝલુમ છે. આજે કેટલા મુસલમાનો મુલ્ક તો તમે ભૂલી જાઓ, એ લોકો તો તમે બિલકુલ ભૂલી જાઓ, કેટલા મુસલમાન મુલ્ક છે. અને ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલયહી એના ટાઈમમાં જ્યારે એ હયાત હતા, કહેતો હતો ને કે આજે 75 વર્ષ થવા આવે છે, તો એના ટાઈમમાં જ્યારે એ હયાત હતા આયતુલ્લાહ ખુમૈની રહેમતુલ્લાહ અલયહી, એના ટાઈમમાં તો હર માહે રમઝાનનો આખરી જુમો એ કરાર કર્યો યૌમુલ કુદ્સ, જો સાંભળો છો અલહમદુલિલ્લાહ અહીંયા પરત થાય છે કે આપણે પ્રોટેસ્ટ કરવા જાય છે, અલહમદુલિલ્લાહ આપણે પ્રોટેસ્ટ કરે છે, રાહબે માઈ કરે છે, અને અનેક આપણો આવાજને બુલંદ કરે છે કે આપણે મઝલૂમની મદદ કરશું. ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલયહી કીધા કે હર માહે રમઝાનનો આખરી જુમો તમે પ્રોટેસ્ટ કરો, એહતેજાજ કરો, રાહબે માઈ કરો, તમે તમારો આવાજને બુલંદ અને ઊંચો કરો અને મઝલૂમની હિમાયત કરો, મઝલૂમની મદદ કરો. પછી ઇમામ ખુમૈની કહે છે, બહુ સારા અલ્ફાઝ છે, એ કહે છે કે આ મુસલમાન મુલ્ક કેટલા મુલ્ક છે, ઘણા મુલ્ક છે, બધા અગર એક બાલટી પાણીનું, એક ડોલ પાણીનું ઇઝરાયલ ઉપર ફેંકે તો આ મુલ્ક ડૂબી જશે, ઇઝરાયલ ડૂબી જશે. પણ એકતા નથી ને મુસલમાનના દરમિયાન, એટલે પછી આ પ્રોબ્લેમ થાય છે. આપણે જ્યારે તે વારસામાં શું કરે છે, લાનલ્લાહુ ઉમ્મતન કતલતકા વલાનલ્લાહુ ઉમ્મતન સમિયત બેઝાલિકા ફરઝિયત બે. એનો મતલબ શું કે પેલા તો ઇમામ હુસૈન જે માણસો તમને કતલ કર્યા એ લોકો પર લાનત, લાનલ્લાહુ ઉમ્મતન કતલત વલાનલ્લાહુ ઉમ્મતન સમિયત બેઝાલિકા ફરઝિયત બે, એ લોકો પર પણ લાનત કે એ લોકો સાંભળ્યા પછી લોકો રાજી હતા. આપણે બધું સાંભળે છે, ન્યૂઝમાં જોઈ છે, સાંભળે છે, પણ તોય આપણે ખામોશ હોય, દુઆ કરે, આપણે એહતેજાજ કરે, વસ્તુ બોયકોટ કરે. અને હું તો ઠીક હું કહું છું ને, હું તો એક નાદાન ઝાકીર છું, નાચીઝ ઝાકીર છું, મારા પાસે કાંઈ નથી. આયતુલ્લાહ અલ ઉઝમા સૈયદ અલી અસિસ્તાની નો ફતવો છે, ઈ ફરમાવે છે કે કોઈ પણ મુલ્ક અગર ઇસ્લામી મુલ્ક ઉપર જુલમ કરે તો એની વસ્તુ તમે નહીં લ્યો, બોયકોટ કરો, આયતુલ્લાહ અસિસ્તાની કહે છે. પછી એક્ઝામ્પલ પણ આપે છે કે જે એક્ઝામ્પલ ઇઝરાયલ, આયતુલ્લાહ અસિસ્તાની કહે છે. તો આ હુકમ થઈ ગયું છે, હવે આ ફતવા થઈ, ફિકી મસાઇલ થઈ ગયું છે કે આપણા વાસ્તવે વાજિબ છે કે આપણે ફોલો કરે, અને હરામ છે કે અગર એને આપણે ઇસ્તેફાદા કરે, અગર આપણે ઇસ્તેમાલ કરે, હરામ છે. પેલા હું કીધું હતું ને કે એ લોકો બહુ જ જિદ્દ છે, યહૂદી બહુ જ જિદ્દ, મૂસાને બહુ હેરાન કર્યા. જે આપણે કહીએ છીએ ને જિદ્દ, જિદ્દનું મતલબ શું, તો ઓલામાં બયાન કરે છે
એ લોકો કહે છે આ અલ્હમ્દુલિલ્લાહ ઓલાદ વાળાનો મજમુ છે, તો તમે વધારે સમજશો. એ લોકો એક્ઝામ્પલ આપે છે, એ લોકો કહે છે કે અગર તમારા પાસે નાનું બાળક હોય, નાનું બચ્ચું હોય, તમે લઈ જાઓ સ્વિમિંગ પુલ, તો એ સ્વિમિંગ કરે, એને બહુ મજા આવે, સ્વિમિંગમાં બહુ મજા આવે. પછી આ બચ્ચો નાનો છે, સમજતો નથી, એ કહે છે કે આ સ્વિમિંગ પુલ જે છે એ મને ઘરે લઈ જાવ છે. તો એનો બાપ એ કહે છે, બાબા આ ઇમ્પોસિબલ છે, તું નહીં લઈ જઈ શકે, આ સ્વિમિંગ પુલ નહીં લઈ જઈ શકે. પણ એ જિદ પકડે છે ને રોય છે, કે છે તમે નહીં લો તો હું રોઈશ. એટલે શું છે કે ઇસરાર, ઓલામા કહે છે ઇસરારે ખાસ્તે ગેરે મંતકી, એટલે ઇસરાર કરવાનું એક ચીજનું જે અકલ કબૂલ ના કરે, એક એવી વસ્તુને જે અકલ કબૂલ ના કરે, પણ હું ઇસરાર કરું, કન્વિન્સ કરું, ઇન્સિસ્ટ કરું, હું પકડી રાખું, જિદ પકડું, જટ પકડું કે ના હાસે જ, એને કહેવાય જિદ. અને લોકો જિદમાં ઉતરતા હતા, બહુ હેરાન કરતા હતા મૂસા અલૈહિ સલામને. હું તમને એક વાક્ય કહું એ લોકોના ટાઈમમાં, અને એ લોકો બધા એ લોકોની બુકમાં વાંચી લીધા હતા, તૌરાતમાં હતું કે આખરી પયંબર એની નિશાની શું હશે અને એનું હેડક્વાર્ટર મદીના હશે. એટલે તો એ લોકોનો મુલ્ક મૂકીને બીજા મદીના આવ્યા, મદીના આવ્યા અને ખોબરતા હતા કે રસૂલલ્લાહ આવે, અને પછી શું એ લોકો ખોબરતા હતા કે જ્યારે ટાઈમ આવે તો રસૂલ અમારા પાસેથી કોઈ નીકળે. એ લોકો વિચાર્યા પણ નહોતા, એ લોકો ધાર્યા પણ નહોતા કે રસૂલ આખરી રસૂલ અરબમાં હશે, અરબ થશે. એ લોકોને ખબર હતું કે ના એ લોકોના દરમિયાન થાય, કેમ કે એ લોકો મૂસા આલે ઇસહાક છે અને પયંબર આલે ઇસ્માઈલ છે. પયંબરના આબા વજદાદ એના દાદા જે છે એના જદ ઇસ્માઈલ છે અને મૂસા અને ઈસાના જદ ઇસહાક છે. તો એ લોકોને ખબર હતું કે આલે ઇસહાકમાં જ આ લાઈન ચાલે, પણ ભાઈ આ આપણા હાથમાં નથી, પયંબરી ખુદાના હાથમાં છે. તો એ લોકો કહેતા તને અમે ખબર શું, જ્યારે ટાઈમ આવશે મદીનામાં રસૂલ આખરે રસૂલ આવશે અમારા પાસે જ આલે ઇસહાકમાં નીકળશે. પણ જ્યારે રસૂલ આવ્યા અને એ ખુદાનો હુકમ હતો અને જ્યારે મદીનામાં વારિત થયા ત્યારે એ લોકોનો એક રેબાઈ, એ લોકોનો એક મોટો રેબાઈ હતો જેનું નામ હતું અબ્દુલ્લાહ બિન સલામ. એ રેબાઈ પણ હતો, એ લોકોનો પ્રિસ્ટ હતો, એ લોકોનો આલિમ હતો, ને એ કામ પણ કરતો હતો ખેતીમાં, ફાર્મમાં, એને કહેવાય નખલિસ્તાન. એ ફાર્મમાં ખેતીમાં ઝાડ ઉપર હતો, ખજૂરના ઝાડ ઉપર, અને ખજૂરને પ્લક કરતો હતો અને એની કનીઝ નીચે હતી. અને સડનલી અચાનક એને અવાજ આવે છે તલાલ બદ્રુ અલયના, કે અમારા દરમિયાન આ ચાંદ ચમકે છે. એટલે રસૂલલ્લાહ આવી ગયા છે મદીના તરફ. ત્યારે મદીના વાળા આ પડતા હતા, મુનાજાત પડતા હતા, આ કસીદા પડતા હતા કે તલાલ બદ્રુ અલયના, અવાજ એકદમ અવાજ. તો અબ્દુલ્લાહ બિન સલામ એમની કનીઝ ને કહે છે શું અવાજ છે, જાતો જોયો? એ કહે હું જાઉં છું. કનીઝ ગઈ જોવા, ગઈ જોવા તો પાછી આવે છે, એને સમાચાર આપે છે, એને ખબર આપે છે કે તમને ખબર છે કે રસૂલ આખરી રસૂલ હવે મદીના તરફ આવે છે. એ કહે છે અચ્છા, હવે આ તો થયો, આ રહ્યો રબાઈ, આ લોકોનો પ્રિસ્ટ ને આલિમ રહ્યો. તો એ કહે છે કે હું જઈશ એને ટેસ્ટ કરવા, જેમ આપણા દરમિયાન નથી હોતું, મૌલાને પણ ટેસ્ટ કરે છે. કોઈ ફેર માણસોને જવાબ આવડે છે તો એ મૌલાને સવાલ કરશે, લાવ જોઈએ. અને એક સવાલ કોઈ ફેર બે ત્રણ મૌલાને પૂછશે, ભાઈ તમે બે ત્રણ મૌલાને પૂછશો તો પ્રોબ્લેમ થશે તમને જ, કેમ કે બધાના ઓપિનિયન પણ અલગ છે ને, જવાબ પણ અલગ રીતે આપશે તમને, તો તમે જ કન્ફ્યુઝ થઈ જશો. પણ ના, આને પણ પૂછે, ઓને પૂછે, એ કે છે લાવ હું હવે આ રસૂલને પૂછું, રસૂલને પૂછું અને સવાલ હું પૂછું, જોઈ જવાબ આપ્યા. આ એક ઇન્ટરવ્યુ જેમ છે, તો સાચે આ આખરી રસૂલ છે અબ્દુલ્લાહ બિન સલામ. હવે એ જાય છે તો શું જોઈ છે કે રસૂલલ્લાહ રસૂલલ્લાહ ઊંટ ઉપર સવાર છે, રસૂલલ્લાહ ઊંટ ઉપર સવાર છે, હજી હજી પહોંચે છે મદીના. અને જ્યારે પહોંચે છે મદીનામાં તો હવે બધા મદીના વાળા કહે છે, તમે ખાલી વિચારો, એક તમે મંઝર કશી કરો અને તસવ્વુર કરો, શરત છે, તમે તસવ્વુર કરો કે અમારા દરમિયાન પણ અગર ઇમામે ઝમાના આવે તો અમને ખપશે કે બધા ઇમામે ઝમાના અમે મેઝબાન બને, અમે મહેમાન નવાઝી કરે, અમે ખિદમત કરવાનું મોકું મળે. ત્યારે પણ બધાને ખપતું હતું કે એ લોકો રસૂલલ્લાહની ખિદમત કરે,
તો બધા કહેતા હતા કે આવો અમારા ઘરે. હવે ત્યારે પણ પ્રોબ્લેમ હતું ને કે એ કોના ઘરે જાય, અગર ફલાના ઘરે જાય તો બીજાને ખરાબ લાગશે. તમને ખબર છે ને, માણસોને જલ્દી ખરાબ લાગી જાય છે. પ્રોબ્લેમ પણ એ છે, જલ્દી વિચાર ખરાબ લાગી જાય તો મોઢું ચડી જાય છે. એટલું મોઢું ચડી જાય છે કે તમે સલામ કરો તો જવાબ નથી આપતા. મોઢું આખું બદલી જાય છે. તો સુના લાવે બનતું, હવે હું કોના પાસે જાઉં, બધા મને બોલાવે છે. તો હુઝુરે ઇસ્લામ કીધા કે આ મારી સવારી જે છે, મારું ઊંટ જે છે, જ્યાં પણ રૂકી જશે ત્યાં હું જઈશ, જ્યાં પણ રૂકશે ત્યાં હું જઈશ. તો આ રસૂલલ્લાહ જ્યારે જમીન ઉપર આવે છે તો આ ઊંટ જાય છે અયુબ ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી ઉપર. અબુ અયુબે અન્સારી ના ઘરે, અબુ અયુબે અન્સારી ના ઘરે આ ઊંટ રૂકી જાય છે. તો હુઝુર ફરમાવે છે કે હું અબુ અયુબ ના ઘરે વિચારીશ, કેમકે મારું ઊંટ ઉઆ ખૈમો ઉઆ ઠેરો, હું એના પાસે જઈશ. તો અબુ અયુબ ના ઘરે જાય છે. કે છે કે અબુ અયુબ ના ઘરે જયારે જાય છે તો અબુ અયુબ નું ઘર જે છે નીચે એની માં રહેતી હતી અને ઉપર પોતે રહેતા હતા. અબુ અયુબ રસૂલના સાહાબી હતા મદીનામાં. પછી જયારે રસૂલના તો રહેવાનું ઉપર હતું, પણ જયારે ઉપર જવા પહેલા નીચે તો પાસ થવું પડ્યું ને, પસાર થવું પડ્યું. જયારે પસાર થતા હતા ત્યારે અબુ અયુબ ની માં હતી અને એ થોડાક ઝઈફ થઈ ગયા હતા, બૂઢા થઈ ગયા હતા. હવે જયારે ઇન્સાન ઝઈફ થાય ને તો કુરાન કહે છે સૂરે યાસીન માં, વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ ફિલ ખલ્ક અફલા યઅકિલૂન. એનો મતલબ શું કે જયારે અમે કોઈને લાંબી જિંદગી આપે છે ને, વમન નુઅમ્મિરહુ નુનક્કિસહુ ફિલ ખલ્ક, તો એ ડિટેરરેટ પણ કરે છે. પછી એને લાંબી જિંદગી આપવા પણ જયારે બુઢાપાઓ આવે છે ને, બીજા બુઢાપો કબૂલ નથી કરતા. તમે જેટલા પણ મોટા ઝઈફ બુઝુર્ગ થાય એ લોકો કબૂલ ના કરે કે છે ના મને અંકલ નહીં બોલાવો, મને અંટી નહીં, ખાલી તો શું બોલાવું ભાઈ, તમે મારા અંકલ જેવા છો તમે મને ભાઈ બોલો. બહરહાલ જયારે બુઢાપો આવે છે યા બુઝુર્ગી આવે છે તો ત્યારે આ પાવર બધું ઓછું થાય છે. ઇન્સાનને પાવર બધું ઓછું થાય છે, ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે, બધું ઓછું થાય છે, કુવત ચાલી જાય છે. સલામ કરે છે, કેમ કે આ ઇહતરામન સલામ કરું છે બુઝુર્ગોને, તો એ જયારે સલામ કરે છે તો એ ઇલ્તમાસ કરે છે અને ગુજારિશ કરે છે કે યા રસૂલલ્લાહ તમે આવી ગયા છો, મારી એક ગુજારિશ છે કે મને દેખાતું નથી, તમે મારા વખતે દુઆ કરી શકો છો કે મને દેખાય. તો એ દુઆ કરે છે, રસૂલલ્લાહ દુઆ કરે છે અને એને આંખની રોશની મળી જાય છે. જ્યારે આંખની રોશની મળી જાય છે, રિવાયત કહે છે કે આ પહેલો મોજીઝો હતો રસૂલ ખુદાનો મદીના, પહેલો મોજીઝો હતો. અને પછી અબ્દુલ્લાહ બિન સલામ આવે છે, આ જુવિશ રેબાઈ, અને એ કહે છે કે હું મારા માણસે સવાલ છે, સવાલ કરે છે. જ્યારે સવાલ કરે છે બધા, તો રસૂલ જવાબ ના આપે તો કોણ જવાબ આપશે, બધા જવાબ સાચા હતા, મને કહેવાની જરૂર પણ નથી. અને એ કહે છે કે યા રસૂલલ્લાહ હવે હું ઇસ્લામને કબૂલ કરીશ, પણ આ રહ્યો કોણ, આ યહૂદીનો રબાઈ રહ્યો, યહૂદીનો આલિમ રહ્યો. અને કાયદતન અગર કોઈ પણ કબીલોનો સરદાર અગર ઈ એક દીનને કબૂલ કરે તો આખું કબીલોને કબૂલ કરવું પડે. તો એ તો કબૂલ કર્યા અબ્દુલ્લાહ બિન સલામ, કે હું મુસલમાન બની ગયો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. પણ એ પોતે કહે છે રસૂલલ્લાહને, તો રસૂલલ્લાહને કહે છે કે હવે આખું કબીલોને બદલવું પડશે, કેમ કે તું એ પણ સરદાર છે. કે છે ને પહેલા મને છે ને પરદાના પછવાડે રાખો, એ લોકોને તમે બોલાવો અને પછી તમે લોકોને કહો, ખામકો નહીં કહો, ડાયરેક્ટલી નહીં કહો, આ લોકો નહીં માને, આ લોકો બહુ ઝીર છે. તો અબ્દુલ્લાહ બિન સલામ પરદાના પછવાડે હતા. રસૂલલ્લાહ યહૂદીને પૂછે છે કે મને કયો અબ્દુલ્લાહ બિન સલામ કેવો માણસ છે. હવે લોકોને ખબર નથી કે પડદાના પછવાડે અબ્દુલ્લાહ બિન સલામ છે, કે અબ્દુલ્લાહ બિન સલામ કેવો માણસ છે. એ કે અબ્દુલ્લાહ બિન સલામ તો રહીસ છે, અમારો સૈયદ છે, અમારો કાયદ છે, અમારો આકા છે. એ સારો અને એનો બાપ પણ બહુ સારો માણસ હતો. કચ્છ આપણે જયારે કોઈને સારો કરે તો પછી આખું કુટુંબ સારું થઈ જાય છે. આપણે જે મૌલાઈ કાયનાતની પણ હદીસ છે કે જયારે તમે કોઈને પસંદ કરો છો તો એની બધું ચીજ અમને સારું લાગશે, અને જમે કોઈને નફરત કરો છો તો એનું સારું ને નહીં દેખાય. મહદીસ છે બોલે કને જો બલારામ. તો એ તો કહે છે તો બહુ સારો માણસ છે. રસૂલલ્લાહ કહે છે અગર હું તમને કહું કે અબ્દુલ્લાહ બિન સલામ ઇસ્લામ કબૂલ કર્યો છે, એ કહે છે એ થાય જ નહીં ને, નામુમકિન છે કે ઇસ્લામ કબૂલ કરે.
નામુમકિન છે. તો રસૂલલ્લાહ કહેતા ઉખરુજ યા અબ્દુલ્લાહ, એ અબ્દુલ્લાહ તું પડદામાંથી બહાર નીકળ. ઈ આવે છે અને ફરીથી કલમા પડે છે, લા ઇલાહ ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલલ્લાહ. તો તરત જ આ યહૂદી ફરી ગયા કે છે આ તો બહુ, આ તો જાહિલ માણસ છે. આ જ માણસ જે પહેલા કાયદ હતો, સૈયદ હતો, અમારો મઝહબનો રઈસ હતો, અમારો રબાઈ હતો, અમારો આલિમ હતો, આ જ માણસ હવે એ કહે છે કે આ તો જાહિલ છે, આ સારો નથી. એટલે મૂસાને બહુ જ હેરાન કર્યા. એટલે તો ખુદા કહે છે લા ઇન શકરતુમ, યહૂદી જ ને કહે છે લા અઝીદન્નકુમ વલા ઇન કફરતુમ ઇન અઝાબી લશદીદ, હું તમને સખત અઝાબ આપીશ, હું તમને કેટલુંક નેમત આપ્યો છું, તમને બચાવ્યો છું. તમે મૂસાને કેટલું હેરાન કર્યા. સૂરે અહઝાબમાં જો, જે અમારી આ સૂરામાં એક સૂરો છે જે પરોમાં આવું જોઈએ, સૂરે અહઝાબ છે, એમાં છે કે તમે પયંબરને, ખુદા કહે છે પયંબરની ઉમ્મતને, પયંબરને, છેલ્લા પયંબરને એટલું અઝિયત ના આપો જે મૂસાની કોમ, મૂસાને અઝિયત આપી, એટલું મૂસાને અઝિયત. મોહતરમ સામે, મેં તમારો વધારે સમય નથી લેવો. આજે માહે મુહર્રમની બીજી રાત આવી ગઈ અને દિવસો તેજીથી વટાઈ જાય છે, બહુ જ જલ્દી, બહુ જ ફાસ્ટ. અમને થાય છે કે અમે જી ભર કે આ સફરે રોશું, ગમ મનાવશું અને ઝહરાને પુરસા દેશું. ઘણી વાર આપણે થાપું હોય છે ને કે પતા નહીં સાલે આયંદા હસવું કે નહીં હોય, કેમ કે એક સાલના અંદર કેટલા જણા અમે ઓળખે છે ગુજરી ગયા, સાજા માજા હતા, બીમારી પણ ના હતી, ખબર પણ ના હતી, વિચાર્યા પણ નહીં. ફોન આવે છે, આફાના ગુજરી ગયો, ટેક્સ્ટ આવે છે, આજકાલ તો વોટ્સઅપમાં આવે છે ફોટો સાથે, ફલા આ માણસ ગુજરી ગયો, આ માણસ ગુજરી ગયો. એટલે ઇન્સાનનો ભરોસો નથી. અગર સાલે આયંદા હસું તો હસું, વરના અમે છે ને આ ગમ છે. માહે મુહર્રમની બીજી રાત આવી ગઈ. અઝાદારો કહે છે કે જ્યારે ઇમામ હુસેન અલી સલામ મદીના છોડ્યા ત્યારે 28મી રજબ હતી. મક્કા પહોંચે છે માહે શાબાનુલ મુકર્રમમાં. શાબાનુલ મુકર્રમ રમઝાનુલ મુબારક, શવ્વાલ, ઝિલકાદ, ઝિલહિજ, ઇમામ હુસેન અલી સલામ મક્કામાં હોય છે. આઠમી ઝિલહિજ યઝીદના માનસો ખાને કાબા તરફ આવી ગયા અને એ લોકોના એહરામમાં એ લોકો શું સંતાયેલા છે, બેનિયામ તલવાર સંતાયેલા છે, તાકે ઇમામ હુસેનને એ લોકો મારી નાખે. અને કુરાન કહે છે ઇન્ન અવ્વલ બૈત વુદિઅ લિન્નાસ લલ્લઝી બિબક્કત મુબારક વહુદુ લિલ આલમીન ફીહી આયાતુમ બૈનાત મકામુ ઇબ્રાહીમ મન દખલહુ કાના આમિના. કુરાન કહે છે કાબાના બારામાં કે જે પણ દાખલ થશે એને અમનિયત મળશે. ઇમામ વિચારા કે આ લોકો મને અમનિયત નહીં આપે, અને અમનિયત નહીં થાય ખૂન ખરાબા થશે. લિહાઝા ઇમામ એની નિયતને બદલાવે છે, હજની નિયતથી ઉમરામાં ફેરવે છે, બદલાવે છે. અને ઇમામ મક્કા છોડે છે. હા, આઠમી ઝિલહજ અરફાથી પહેલા જ ઇમામ મક્કાને છોડે છે. અને ક્યાં જાય છે? ઇમામ જાય છે કુફા તરફ. એક મકામ આવે છે જેને કહેવાય છે ઝરૂજ. ઝરૂજમાં જ્યારે ઇમામ પહોંચે છે ત્યારે ઇમામ હુકમ આપે છે કે હવે હવે થોડુંક આરામ કરે, ઇસ્તરાહત કરે અને ખયામને નસબ કરે. ખયમાને નસબ કરે છે, દૂરથી બે માણસો નજર આવે છે. તો ઇમામ અલૈહિસલામ ઈ કુફા કે આવતા હોય છે. તો ઇમામ એ લોકોને પૂછે છે કે કુફાના શું સમાચાર, કુફાનું શું ખબર? તો એ લોકો કહે છે કે યબ્ન રસૂલલ્લાહ, બીજી રિવાયતમાં એ મળે છે કે ઈ ફરઝદક પણ હોય છે. ફરઝદક એક શાયર હતા. ફરઝદક એમના શાયરાના અંદાજથી કહે છે કે યબ્ન રસૂલલ્લાહ કુલુબુહુમ માક વ સુયુફુહુમ અલૈક. એનું મતલબ ઈ છે કે એ લોકોના દિલ તો તમારા સાથે છે, પણ એ લોકોના તલવાર તમારા અગેન્સ્ટ છે, તમારા મુકાબલામાં છે. એ લોકો તમને મારી નાખશે. શા માટે તું એમ કહે છે? તો એ કહે છે કે જ્યારથી હું કુફા છોડ્યો તો હું શું જોયો કે મુસ્લિમ એમને અકીલને શહીદ કરવામાં આવ્યું, પછી એના સરને તનથી જુદા કરવામાં આવ્યું,
પછી એના બદનને એના બધે એના પગને રસ્સી સાથે બાંધો દોરી સાથે બાંધવામાં આવ્યું અને કુફાની ગલીઓમાં મુસ્લિમ ઇબ્ને અકીલને ઘસીઠવામાં આવ્યું મુસ્લિમ અને હાનિફને ઉરવાને શહીદ કરવામાં આવ્યું હા માહે મુહર્રમની બીજી રાત ઇમામે અલી ઇમામ હુસૈન અલી સલામને જ્યારે સમાચાર મળે છે કે મુસ્લિમ શહાદત પામ્યા એક મરતબા કહે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન ખુદા મુસ્લિમ ઇબ્ને અકીલ ઉપર અને હાનિફને ઉરવા ઉપર રહમ કરે પછી ઇમામ હુસૈન અલી સલામ સૈયદુ શહદા મઝલુમે કરબલા બીબી ઝૈનબ ના ખૈમામાં આવે છે અને બીબી ઝૈનબ ને કહે છે કે બહન ઝૈનબ ચાલો હવે અમે મુસ્લિમ ની બેવા પાસે જાય અને મુસ્લિમ ની બેવા ને ખબર આપે કે મુસ્લિમ ની શહાદત થઈ ગઈ છે મુસ્લિમ ને કુફામાં શહીદ કરવામાં આવ્યો ઇમામ હુસૈન જાય છે બીબી ઝૈનબ સાથે મુસ્લિમ ની બેવા પાસે જાય તો કેવી રીતના જાય અને શું કહે બસ ઇમામ જાય છે મુસ્લિમ ની એક નાની દુખતર હોય છે એક નાની દીકરી હોય છે જેનું નામ આતિકા હોય છે ઇમામ એ દીકરીને બાજુમાં બોલાવે છે એમના ખોરા ઉપર બેસાડે છે પછી ઇમામ હુસૈન આ આતિકાના ઉપર દસ્તે શફકત ફેરવે છે તો બચ્ચી અહલુલ બૈતની ઘરાનાનો તાલુક રખતી હતી એ સમજી ગઈતા હતા જ કે છે ચચા જાન આજે તમારું બર્તાવ અલગ બર્તાવ છે તમે એવી રીતના મારા સાથે બર્તાવ કરો છો કે જેમ યતીમો સાથે બર્તાવ કરવામાં આવે છે મારા બાબા ખેરિયત તો છે બસ જ્યારે ઇમામ હુસૈન સાંભળે છે તો ઇમામ ફક્ત એક જુમલા કહે છે ઇમામે હુસૈન મુસ્લિમ ની દીકરીને કહે છે કે એ બેટી આતિકા આજથી તું મને બાબા બોલાવ આજથી તું મને બાબા બોલાવ બચ્ચી સમજી ગઈ કે એમના બાબાને શહીદ કરવામાં આવ્યું છે મુસ્લિમ શહીદ કરવામાં આવ્યું છે પછી ઇમામ હુસૈન સકીનાને કહે છે સકીના બેટી આવો તારાલા ઘુશવારે નવા ઘુશવારે છે આવો આપ તાકે આતિકાને પહેરાવો અઝાદાર હું કહીશ મારા મોલાને મોલા તમને આતિકાની યતીમીની બહુ જ ખ્યાલ હતું જ્યારે આતિકા જ્યારે સકીના યતીમા થાશે ત્યારે કોઈ નહીં હોય કે સકીના પાસે આવે અને સકીનાના સર પર દસ્તે શફકત ફેરવે બલકે શિમર હશે દસ્તે શફકત ના બદલે શિમર ના તમાચો હશે સકીના પાણી માંગશે શિમર પાણી જોશે પણ પાણી જમીન ઉપર વહાવશે પાણી નહીં પીવડાવશે આઝાદારો એક મર્તબા આ કાફલા આગળ વધે છે આગળ વધતા વધતા માહે મુહર્રમની બીજી તારીખ આ કાફલા એક મકામ પર પહોંચે છે એક જમીન પર પહોંચે છે કે ઇમામનો ઘોડો થમી જાય છે ખામોશ થઈ જાય છે આગળ નથી વધતો ઇમામને અજબ વિચાર આવે છે કે શા માટે આ ઘોડો આગળ નથી વધતો હું એક માણસો બેઠા હતા ઇમામ માણસોને સવાલ કરે છે કે જરા મને કહો કે આ ઝર જમીન નું નામ શું છે તો એ લોકો કહે છે કે અબન રસૂલિલ્લાહ આ ઝર જમીન ને કાદસિયા કહે છે ઇમામ પૂછે છે શું બીજું પણ નામ છે કહા શાતે ફુરાત કહે છે કા ત્રીજું પણ નામ છે કહા નઈ નવા કહે છે હું તમને એડવાઇસ આપું છું તમને સલાહ આપું છું કે તમે અહીંયા રૂકો નહીં કોઈ પણ ઓલિયા ખુદા આ જમીનમાં આવે છે તો કાંઈ ને કાંઈ મુશ્કેલમાં ગિરફ્તાર થાય છે બહેતર છે કે તમે વયા જાઓ ઇમામ કહે છે ચોથું નામ પણ છે કહા આ જમીન ને કરબો બલા કહે છે બસ જ્યારે મારા મૌલા હુસૈન કરબો બલા નું નામ સાંભળે છે તો ઘોડામાંથી જમીનમાં આવે છે અને ઈ જમીન એની જેબમાં એમના ખિસ્સામાં માટી હોય છે ઈ માટી ને કાઢે છે અને ઈ જમીન ની માટી ને લે છે અને મેચ કરે છે કે ચાલ ઈ જ માટી છે જે મારા નાના આપી ચૂક્યા હતા અને કીધા હતા એ હુસૈન તને
સરઝમીને કરબલામાં શહીદ કરવામાં આવશે. જ્યારે લોકો કીધા કે તમે વયા જાઓ, ઇમામ કીધા નહીં, મને ખલક કરવામાં આવ્યું છે આ જમીન વાસ્તે. પછી ઇમામ હુસેન અલી સલામ બની અસદની કોમને બોલાવે છે અને કહે છે મને આ જમીન ખરીદ કરવી છે. 7000 દિરહમની કિંમત અદા કરે છે મારા મોલા, ઈ જમીન ખરીદ કરે છે. પછી ઇમામ બની અસદના મર્દોને એક તરફ રાખે છે, જ્યારે અમને મારવામાં આવશે તો અમારી કબર બનાના. પછી મોલા ઔરતોને તરફ મુખાતિબ હોકર કહે છે કે એ ઔરતો, અગર તમારા ધણી ના આવે તો તમે લોકોને આમાદા કરો કે એ લોકો અમને દફનાવાવે. પછી મોલા બચ્ચાની તરફ મુખાતિબ હોકર કહે છે કે એ બચ્ચા, એ બચ્ચા, તમારા મા બાપ અગર અમને દફનાવા ના આવે તો રમતા રમતા ખેલતા ખેલતા દો મુઠ્ઠી ખાક અમારા બદન ઉપર રાખજો. ઇમામ કેટલા બેબસ થાય છે કરબલાના મેદાનમાં. પછી ઇમામ ત્યારે પણ તમને લોકોને યાદ કરે છે. પછી ઇમામે હુસેન ઇમામે મઝલુમે કરબલા કહે છે કે જાંગરો એ બની અસાદ મારી અને કબર થશે, પછી મારા સંવાર આવશે, મારા સંવાર ની ખિદમત કરજો. 3 દિવસ સુધી જ્યારે મારા સંવાર આવશે તો મહેમાન નવાજી કરજો, એ લોકોની ખિદમત કરજો. જિંદગી દે છે તો મોહમ્મદ અને આલી મોહમ્મદ ની મહબ્બત અને મવદ્દતમાં જિંદગી આ. અગર મોત આપે છે તો મોહમ્મદ અને આલી મોહમ્મદ ની મહબ્બત અને મવદ્દતમાં મોત આ. ખુદાયા કેટલા મોમિનીન અને મોમિનાત મરીઝ છે એ લોકોને લિબાસે આફિયત દે, જે મકરૂઝ છે લોકોનો કર્જ ગઈથી અદા કરના. ખુદાયા અમારા નવજવાનાને તું સીધા રસ્તા ઉપર રાખ, હિદાયતના રસ્તા ઉપર રાખ. ખુદાયા તમને બધાને તું અમારી હિદાયત કર. ખુદાયા દુનિયામાં અહલુલ બૈતની ઝિયારતથી મુશર્રફ ફરમા, આખિરતમાં એ લોકોની શિફાતથી મહેરૂમ ન કર. રસૂલના આખરી જાનશીન જે પરદે ગઈબમાં છે એની ઝુહુરમાં તું તાજીમ ફરમા, કબૂલ ફરમા. અને આ માહે અઝા અમારા વાસ્તે છેલ્લું માહે અઝા કરાર ન દે. ફરીથી અમે આ મોકુ આપ અમે આ ઇબાદત કરે. યા હુસૈન માતમ હુસૈન.